મહેસાણામાં ઓનલાઈન લોન લેવી ભારે પડી છે. રાજેશ ત્રિવેદીએ સ્માર્ટ વેલેટ એક પર એક જાહેરાત જોઈ હતી અને તેના માધ્યમથી તેને લોન લેવાનું વિચાર્યું. સ્માર્ટ વોલેટ એપ્લિકેશનથી 30,000ની લોન લીધી. ઓનલાઈન મોબાઈલ નંબર લઈ અને ચેટ શરૂ કરી. લોન આપનારે લોનની ઉઘરાણી કરતા થઈ અને બોલાચાલી થઈ. અપશબ્દો બોલી મહિલાનો અભદ્ર ફોટો બનાવી આપી ધમકી આપી. લોન નહીં ભરે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી. પછી એ નંબર ઇન્ડોનેશિયાનો કંઈક બતાવતો હતો અને કોઈ રિપ્લાય આવ્યો નહોતો. પછી મેં મેસેજ ડિલીટ કરી દીધો. એના બાદ એ લોકો છઠ્ઠા દિવસે સાંજે હું ઘરે નહોતો ત્યારે મારી વાઈફ ઉપર ફોન આવ્યો હતો અને પૈસા માટે ઉઘરાણી કરી હતી કે 3,000 રૂપિયા તમે ભરી દેજો. એટલે હું એમ કીધું કે ભાઈ 1,800 રૂપિયા જ ખાતા. મેં તો કે ના, એ 7 દિવસ માટેની જ લોન હતી અને 1,200 રૂપિયા કંઈક ફી ચાર્જ એ કપાયેલો છે. અને પછી 7મા દિવસે બપોરે એ લોકોએ મારા વોટ્સઅપ નંબર ઉપર મારા વાઇફના અશ્લીલ વિડીયો મોર્ફ કરીને મોકલ્યા હતા અને બધી કોન્ટેક્ટ ડિટેલ મોકલી હતી અને ધમકી આપી હતી કે જો તમે પૈસા નહીં ભરો આજના જ 1.5 કલાકમાં તો અમે તમારા જેટલા બી કોન્ટેક્ટ ડિટેલ છે બધાને અમે વિડીયો મોકલી દઈશું અને બધાની જોડે અમે ઉઘરાણી કરીશું.